गुड मॉर्निंग विद्यार्थियों, नमस्कार। ज्ञानपद शैक्षणिक संकुल मोरबी, धोरण 12 कॉमर्स, विषय छे वाणिज्य पत्र व्यवहार ने सेक्रेटरियल प्रेक्टिस। आ विषय नी अंदर आपणे जे हाल अत्यारे वर्तमान समय ने ध्यान में लई अने जे व्यापार व्यवस्था अने वाणिज्यिक बाबत साथे जे कार्यरत थी एने लगता घणा बधा पॉइंट, शेर बार पाड़वा, तमारे शेर खरीदवा होय तो विज्ञापन पत्र आवे छे, विज्ञापन पत्र वाँचो। तमारे शेर खरीदवा होय तमे अरजी करो छो, अरजी तमे कंपनी ने मोकलो छो, कंपनी आ अरजी स्वीकारे छे। मात्र अरजी नथी मंगावती, अरजी साथे शुं मंगावे छे के नाणा, नाणा मंगावे। एटले तमे कंपनी ना शेर धारक बनी गया, પણ કંપની એકી સાથે શેરની રકમ નથી મંગાવતી, એમાં હપ્તા કરી દે છે। એટલે તમે બીજા વિભાગની અંદર પ્રકરણ 1 નો અભ્યાસ કર્યો કે શેર બહાર પાડવા, તો શેર બહાર પાડવાની વિધિ ભણી ગયા, શેર હપ્તા મંગાવવાની વિધિ ભણેલા, શેર જપ્તીની વિધિ ભણેલા। તો કે જપ્ત કઈ થાય, તો કે શેર ઉપર હપ્તો ન ભરે તો, ત્યાર પછી તો કે આવા શેર ન જોઈતા હોય, તો કે શેરની ફેરબદલી થાય એટલે બીજું પ્રકરણ ભણ્યા, શેર ફેરબદલી અને શેરનું હસ્તાંતરણ ભણ્યા। ત્યાર પછીનું ચેપ્ટર ભણ્યા કે શેરની જેમ જામીનગીરી તરીકે ઉછીની મૂડી કઈ, તો કે ડિબેન્ચર। ડિબેન્ચર શબ્દ મૂળ લેટિન ભાષાનો, ડિબેર કે જેનો અર્થ થાય છે ડીઈ બીઈ આર ઈ, કે આ ડિબેર એટલે દેવું, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ। જેમ શેર બહાર પાડે છે એમ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, ડિબેન્ચર ફેરબદલીની પ્રક્રિયા, શેર અને ડિબેન્ચરનો તફાવત, એ અભ્યાસ કર્યા પછી પ્રકરણ 4 ની અંદર આપણે, પ્રકરણ 4 માં આગળના લેક્ચર ની અંદર અભ્યાસ કરેલો કે સભ્ય પદ કેવી રીતે મળે છે, તો કે આવેદન પત્રમાં સ્થાપનાની કલમ। આમ તો જો કે તમે 11મા ધોરણમાં આવેદન પત્ર ભણી ગયા છો કે એમાં 6 કલમ આવે, 6 કલમમાં સ્થાપનાની કલમ એટલે કે સહીની કલમ, ભરણાની કલમ તરીકે આપણે 11મા ધોરણમાં મેં તમને ખાસ ત્યારે કીધું હતું કે આ યાદ રાખજો, સભ્ય પદ વાળા પાઠમાં આવશે। તો આજે પાછું રિપીટ થાય છે કે સભ્ય પદ આવેદન પત્રમાં સહી કરીને અને જે પણ વ્યક્તિએ સભ્ય થવું છે એને સભ્ય થવા સંમતિ આપેલી છે એને કંપનીનું સભ્ય પદ મળે। સભ્ય પદ એટલે સભ્ય પદ માટે કઈ બે આવશ્યક બાબતો હોવી જરૂરી છે, તો કે આવેદન પત્રમાં સહી હોવી જોઈએ અને બીજું સભ્ય થવા માટે લેખિત સંમતિ હોવી જોઈએ। ત્યાર પછી આપણે ભણી ગયા કે સભ્ય પદ કોણ મેળવી શકે, તો કે કોણ મેળવી શકે, તો જીવંત વ્યક્તિ તરીકે એક સભ્ય પદ પ્રાપ્ત થાય છે। તો કેવી રીતે, તો કે કરાર કરવા સમર્થ હોય, તો કે કોણ નો ચાલે, તો કે સગીર નો ચાલે, નાદાર નો ચાલે, કે અસ્થિર મગજનો વ્યક્તિ કંપનીનો સભ્ય મેળવી, સભ્ય પદ મેળવી શકતા નથી, જીવંત વ્યક્તિ। પછી પરીક્ષામાં એમ પણ પૂછાય કે સભ્ય પદ કોણ મેળવી શકે, માત્ર મુદ્દા જણાવો, 2 માર્કનો પ્રશ્ન પૂછાય અથવા 4 માર્કમાં વિસ્તૃત પ્રશ્ન પૂછાય, 2 માર્કમાં પૂછાય તો માત્ર મુદ્દા લખવાના, જીવંત વ્યક્તિ। પણ જીવંત વ્યક્તિ કેવી, તો કે જે કરાર કરવા સક્ષમ સમર્થ હોય એવી, પેઢીના ભાગીદારો નહીં કે પેઢી, ભાગીદારી પેઢી નહીં, પેઢીના ભાગીદારો વ્યક્તિગત કંપનીનું સભ્ય પદ મેળવી શકે। હિન્દુ અવિભક્ત કુટુંબમાં સભ્ય પદ કોના નામે થાય, તો કે કર્તાના નામે થાય, એટલે HUS નું પૂર્ણામ હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી। પછી કે ટ્રસ્ટ, ટ્રસ્ટ પણ સભ્ય બની શકે છે। વિદેશી વ્યક્તિ, ખાસ પ્રશ્ન છે કે વિદેશી વ્યક્તિ એટલે કે ક્યારે તેનું સભ્ય પદ સ્થગિત થાય છે, તો વિદેશી વ્યક્તિનું સભ્ય પદ, માની લો કે ભારતમાં યુદ્ધકાલીન સ્થિતિ હોય, પરિસ્થિતિ હોય અને સભ્ય વિદેશી જે દેશ છે તેનો હોય અને એ પાછો ત્યારે ભારતમાં તે વ્યક્તિ દુશ્મન દેશની સાબિત થાય કટોકટીના સમયે, ત્યારે તેનું સભ્ય પદ સ્થગિત થાય છે। સંયુક્ત શેર ધારણ કરનાર, તો સંયુક્ત શેર ધારણ કરનાર કે કંપનીના શેર હોલ્ડર ગણાય, હા, પણ પત્ર વ્યવહાર
कोई पण माहितीની આપ લે કોના નામે થાય તો કે પ્રથમ જે વ્યક્તિનું નામ છે તેના નામે પત્ર વ્યવહાર થાય અને એનું જ નામ કંપનીના સભ્યપદમાં નોંધાય છે. પછી નોટિસ એના નામે જાય, ડિવિડન્ડ એના નામે જાય, ડિવિડન્ડ વોરંટ પરિપત્ર એના નામે જાય, કોઈ પણ શેરનું પ્રમાણપત્ર કે કોઈ પણ ડોક્યુમેન્ટ પણ એ સંયુક્ત શેર ધારકો તો ખરા, પણ એમાં જે પ્રથમ વ્યક્તિનું નામ છે એના નામે શેર જાય. ત્યાર પછી તો કે સભ્યપદ કોણ કોણ મેળવી શકે, તો પહેલું જીવંત વ્યક્તિ, બીજું ભાગીદારી પેઢીના ભાગીદારો, ત્રીજું હિન્દુ અવિભક્તના કુટુંબના કર્તા, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિ, કંપની. ગૌણ કંપની સભ્ય બની શકતી નથી, પણ કયા સંજોગોમાં, તો કે શાસક કંપનીનો કોઈ શેર ધારક અથવા સભ્ય અવસાન પામે ત્યારે ગૌણ કંપની નો કોઈ વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે છે. ગૌણ કંપનીમાં સભ્ય ટ્રસ્ટી તરીકે હોદો ધારણ કરતા હોય તો આવા ટ્રસ્ટ પણ કોઈ પણ વ્યક્તિના કંપની સભ્ય બની શકે, અને એ પણ હિત સંબંધમાં ન હોય ત્યારે. આ અમલવારી કર્યા પછી સંબંધ સ્થાપિત થયો કહેવાય. અને ત્યાર પછી છેલ્લું અન્ય સંસ્થાઓ, એમાં સહકારી મંડળી. પછી છે સભ્યપદ કેવી રીતે મેળવી શકો, તો કે પેલું આવેદન પત્રમાં સહી કરો એટલે તમે કંપનીના શું ગણાય છે સભ્ય. બીજું શેર ફાળવણી દ્વારા, હવે તમે આવેદન પત્રમાં સહી નથી કરી પણ તમે એ કંપનીના શેર ખરીદો છો તો તમને કંપની તમારા નામે શેરની ફાળવણી કરે? હા, એ કરે. તમારા નામે શેર થયા? હા થયા. ડિમેટ ખાતામાં શેર જમા થયો એટલે તમારું નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાઈ ગયું. સભ્ય પત્રકમાં નામ નોંધાણું તો તમે કંપનીના શું બની ગયા? સભ્ય. એટલે કે સભ્ય મેળવવાની રીત, સભ્યપદ મેળવવાની રીત પેલું તો કે આવેદન પત્રમાં સહી કરી, બીજું કે શેરની ફાળવણી દ્વારા, પછી શેરની ફેરબદલી દ્વારા. બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા કે ખરીદનાર વ્યક્તિ શેર ખરીદે અને વેચનાર શેર વેચે તો ખરીદનારનું નામ સભ્યપત્રકમાં નોંધાય. કાયદાકીય હસ્તાંતર દ્વારા, એટલે કે શેરનું શેરધારકનું અવસાન થાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદેસરના પ્રતિનિધિને નામ નોંધાય છે, જેનું નામ સભ્યપત્રકમાં નોંધાય કંપનીનો સભ્ય બની. અવેજ તરીકે શેર મેળવી, જેમ કે નિષ્ણાંતો કે તજજ્ઞો કંપનીના અસ્તિત્વ દરમિયાન જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપે છે ત્યારે કંપની તેના મહેનતાણાના બદલામાં એને શું આપે છે? શેર. હવે એના નામે શેર આપ્યા તો એનું નામ સભ્યપત્રકમાં નોંધાય, નામ નોંધાણું એટલે સભ્યપદ મેળ. સભ્ય તરીકે ખોટો દેખાવ, આભાસી સભ્યપદનો દેખાવ કરીને પણ સભ્યપદ મેળવી શકે છે. ત્યાર પછી છે કે ત્યાગપત્રનો ઉપયોગ કરીને, તો ત્યાગપત્ર વિશે આપણે પ્રકરણ એકમાં ભણી ગયા કે ત્યાગ એટલે શું, તો કે વર્તમાન શેરહોલ્ડરને વધારાના શેરનો અધિકાર મળે. આ અધિકાર પોતે અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે ત્યારે શેર એના નામે જાય છે એટલે એનું નામ સભ્યપત્રકમાં નોંધાય તો એને કંપનીનું સભ્યપદ મળે છે. એવી જ રીતે રૂપાંતર પાત્ર ડિબેન્ચર, તો રૂપાંતર પાત્ર ડિબેન્ચરમાં જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય એને રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવાય. સ્વેટ ઇક્વિટી શેર, વર્તમાન જે કંપનીના કર્મચારી છે, સંચાલક છે, નિષ્ણાંતોને કે જે વધારાના વટાવથી કે રોકડ સિવાયના અવેજમાં જે શેર આપવામાં આવેની સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. આવા શેર ખરીદે, શેર ખરીદે એટલે નામ નોંધાય, નામ નોંધાય એટલે એને શું મળ્યું કહેવાય? સભ્યપદ. એમ સભ્યપદનો અંત આજે જે આપણે ભણવાનું છે, સભ્યપદનો અંત. અંત એટલે શું, કે કેવી રીતે સભ્યપદ નું સ્થાન છોડવાનું અથવા કેવી રીતે સ્થાન છૂટી જાય છે અથવા કેવી રીતે પોતાનો હોદો ગુમાવે છે. તો ટેક્સ્ટબુક દરેક વિદ્યાર્થીઓ સાથે રાખતું, પાઠનું આગળ રિવિઝન કર્યું, રિવિઝન કરવાનો મોટો બેનિફિટ આપણા માટે એ છે અત્યારે કે તમને લોકોને ફરીવાર મારી સાથે તમે જો પાઠનું રિવિઝન વ્યવસ્થિત જોવો તો ખ્યાલ આવે કે પાઠમાં કયા મુદ્દામાં આપણે ક્યાં ભણ્યાતા અને કયા પ્રકરણનું ક્યાં પ્રકરણમાં પાછું રિવિઝન થાય છે એ એક તમારી પાસે સમજ આવી જાય. એટલે ટેક્સ્ટબુક સાથે રાખશું, પેન્સિલ પણ સાથે રાખશું. જ્યારે કંપની, હવે આપણે અત્યારે ભણવાનું છે સભ્યપદનો અંત, તો કે જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થઈ જાય, ફરીવાર
જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થઈ જાય તો એ વ્યક્તિના સભ્ય પદનો શું આવે છે? અંત આવે છે. એટલે કે આ અંગે કેટલાક સંજોગો છે. તો તે ક્યાં ક્યાં સંજોગો છે તમને બોર્ડ વર્કમાં દેખાય છે, એક એક મુદ્દો આપણે ટેક્સ્ટબુક સાથે સમજતા જાય એટલે ખ્યાલ આવે. પેલું છે કાયદાકીય, પેલું છે શેરની ફેરબદલી દ્વારા. તો ચેપ્ટર બે ની અંદર ફરી પાછું રિપીટ થાય છે. માની લો તમારી પાસે કંપનીના શેર છે, તમે શેર ધારણ કર્યા છે, તો તમે અત્યારે કંપનીના વર્તમાન શેર ધારક છો. પણ હવે તમારું નામ કંપનીના સભ્ય પત્રકમાં છે એટલે તમે કંપનીના સભ્ય પણ છો, પણ હવે તમે આ શેર અન્ય વ્યક્તિને વેચો છો. તમે વેચી દીધા તો હવે તમારું નામ સભ્ય પત્રકમાંથી નીકળી જશે અને હવે તમારી પાસે કંપનીના શેર છે નહીં. તમારું નામ નીકળી ગયું તો તમારા સભ્ય પદનો શું આવ્યો? અંત આવ્યો. એટલે કે જોઈએ ચોપડીમાં સાથે જોતા જાજો ટેક્સ્ટબુકમાં, કંપનીના સભ્યો પોતાના તમામ શેર કે અમુક શેર અન્યને વેચે ત્યારે શેર ફેરબદલીની પ્રક્રિયાને આધારે શેર વેચનારનું નામ સભ્ય પત્રકમાંથી શું થઈ જાય છે? રદ થઈ જાય છે. પરિણામે વેચનારના સભ્ય પદનો શું આવ્યો કહેવાય? અંત. બીજો મુદ્દો છે કાયદાકીય હસ્તાંતરણ. કાયદાકીય હસ્તાંતરણ ચેપ્ટર બે જેમાં તમે ભણી ગયા છો કે કાયદાકીય હસ્તાંતરણ ક્યારે થાય, કે તો જે વર્તમાન શેરધારક છે જેની નામના શેર છે અથવા જે વ્યક્તિ કંપનીનો સભ્ય છે એનું નામ સભ્ય પત્રકમાં છે તો હાલ એ અવસાન પામે તો પણ એનું નામ રદ થાય, અસ્થિર મગજનો જાહેર થાય તો પણ એટલે કે એનું નામ રદ થાય, નાદાર જાહેર થાય તો પણ એનું નામ રદ થાય. તો નામ સભ્ય પત્રકમાંથી રદ થાય તો સભ્ય પદનું શું આવે? અંત. જો ટેક્સ્ટબુકમાં લખ્યું છે જ્યારે કોઈ સભ્યનું અવસાન થાય, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાની પ્રક્રિયા દ્વારા કાયદેસરના પ્રતિનિધિને સભ્ય પદ મળે છે તો સામે એને મેળવવાની રીત મળી અને જે જૂનું છે જેનું કોઈ હયાતી નથી અને કાં તો અદાલત દ્વારા એને ફરજિયાતપણે નિવૃત્તિ લેવડાવી છે તો સભ્ય પદનો અંત થાય છે. શેર જપ્તી દ્વારા ક્યારે શેર જપ્ત થાય? તો બધાને ખ્યાલ છે ક્યારે જપ્ત થાય, ફરી વાર કહું છું તો બધા સાંભળો, ક્યારે જપ્ત થાય? શેર પર નિયત સમયમાં શેર ધારક હપ્તો ન ભરે તો કંપની અત્યાર સુધી ભરેલા નાણાં અને શેર શું કરી લે છે? જપ્ત. પ્રકરણ એકમાં આવી ગયું છે શેર જપ્તી દ્વારા. શેર જપ્ત થાય એટલે શેર ધારકે અત્યાર સુધી જે હપ્તા ભર્યા છે એ નાણાંય જતા કરવા પડે અને શેર પણ. હવે હપ્તો ન ભરે એટલે કંપની આવા શેર જપ્ત કરે છે તો શેર હોલ્ડરનું નામ સભ્ય પદમાંથી નીકળી જાય છે એટલે સભ્ય પદનું શું આવે છે? અંત. શેર લિયનના હકનો ઉપયોગ કરી. લિયન શબ્દ શું છે? તો આપણે આગળ પેલા ચેપ્ટરની અંદર ભણી ગયા છે જ્યારે શેર ધારક શેર પર મંગાવેલો હપ્તો ભરવા સક્ષમ ન હોય ત્યારે કંપની તેની પર ગીરો મિલકત મૂકે છે. આ ગીરો મિલકત એટલે શેરના બદલામાં લેણી રકમ વસૂલ કરવા શેરહોલ્ડરને નોટિસ આપે છે. જ્યારે કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરે એટલે કે મિલકત પર લેણું વસૂલ કરવા શેરહોલ્ડરને શેર વેચી દે છે ત્યારે મૂળ શેરહોલ્ડરના શેર જપ્ત થઈ જાય અથવા મિલકત પર લેણી વસૂલ નથી આવતી એટલે એના શેરહોલ્ડરનું નામ સભ્ય પત્રકમાંથી રદ થાય તો સભ્ય પદનો અંત આવે છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર. ડિબેન્ચરના કેમ ચાર પ્રકાર છે? ગીરો, સંપૂર્ણ રૂપાંતર, અંશતઃ રૂપાંતર અને બિન રૂપાંતર. એમ પ્રેફરન્સ શેરના પ્રકાર છે રિડીમેબલ અને ઇરિડીમેબલ, કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ, રજિસ્ટર્ડ અને રજિસ્ટર ન થયેલા પ્રેફરન્સ શેર. આ જૂના અભ્યાસક્રમમાં હતા પણ હવે અભ્યાસક્રમ બદલાયેલો છે એટલે વિસ્તૃત એ પ્રકાર ભણવાના નથી આવતા. પણ અત્યારે રિડીમેબલ શબ્દ આવ્યો એટલે તમને એક વાતની
યાદ અપાવી દઉં કે જેમ ડિબેન્ચરના પ્રકાર ભણો છો ને એમ પ્રેફરન્સ શેરના પ્રકાર આવે. પણ પ્રેફરન્સ શેરનો કયો પ્રકાર છે? રિડીમેબલ, મુદતની દ્રષ્ટિએ જે પરત કરવાના છે એવા છે, અને ઇરિડીમેબલ એટલે જેની મુદત હોતી નથી. અહીંયા રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે ટેક્સ્ટબુકમાં જોતા જાવ એટલે સમજાઈ જાય કે જ્યારે કંપની પ્રેફરન્સ શેર બહાર પાડે, કેવો પ્રેફરન્સ શેર? રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડે ત્યારે શરત અનુસાર એની મુદત સમયગાળો નક્કી થઈ ગયો હોય છે. હવે જે સમયે કંપની એમ કીધું હોય કે 2 વર્ષ પછી શેરધારકોને એમની મૂડી પરત મળી જશે, તો રિડીમેબલ પ્રેફરન્સ શેર થયા, મુદત નક્કી થઈ 2 વર્ષનો સમયગાળો, 2 વર્ષે પ્રેફરન્સ શેરને એના નાણાં મળી જાય અને કંપની આવા નાણાં પરત કરી દે છે, તો કંપનીમાંથી શેરધારકોના નામ સભ્યપત્રકમાંથી શું થઈ જાય? રદ. તો કંપનીના સભ્યપદનો એનો શું આવે? અંત. એટલે આ એક ખ્યાલ આવી ગયો. ત્યાર પછી છે શેર વેચણી રદ કરવામાં આવે ત્યારે, અથવા શેર વેચણીને રદ કરાવે ત્યારે. માની લો કે કોઈ કાયદાની જોગવાઈનો ભંગ થયો, કાં તો કંપની ધારામાં જે નિયમિત નક્કી કરેલું છે નિયમનપત્રની જોગવાઈને આધીન શેર બહાર પાડવા, શેર વેચણી કરવા, શેરને આપતા મંગાવવા, શેર ફેરબદલી કરવા, શેર જપ્ત કરવા, પણ આમાં શેર વેચણી વખતે કાયદાની જોગવાઈનો ભંગ થયો કે નિયમનપત્રની જોગવાઈનો ભંગ થાય તો શેરની વેચણી અટકાવી દેવામાં આવે છે. તો શેર વેચણી રદ કરવામાં આવે તો શેરધારકનું નામ કંપનીના સભ્યપત્રકમાં રહે નહીં, સભ્યપદનો શું આવે? અંત આવે. ત્યાર પછી છે કંપની સમેટી લેવામાં આવે ત્યારે. કંપની સમેટી લેવામાં આવે ત્યારે એટલે નામ તમે આમ પોઈન્ટ સમજી શકો છો કે કંપની બંધ કરવા, ધંધો પોતાનો બંધ કરવાનો થાય, અથવા સમેટી એટલે કે હવે એ આગળ ચલાવવો નથી, કાં તો ફળસામાં જાય ત્યારે, કાં તો વિસર્જન બંધ કરવાનું થાય ત્યારે જેટલા સભ્યો છે એના નામ જ સભ્યપત્રકમાંથી નીકળી જાય તો સભ્યપદ રહેવાનું નથી. અંત આવે. કંપનીનું સંયોજન અને જોડાણ, પુનર્ગઠન, ભાગીદારોનું સંયોજન તમે ભણશો એકાઉન્ટમાં આવે છે. એક કંપની બીજી કંપની સાથે જોડાય અથવા એક કંપનીમાં બીજી કંપનીને ભેળવી લેવાય, એવું તમે સમજી શકો. જ્યારે 2 કંપની ભેગી થાય ત્યારે એક કંપનીમાંથી બીજા કંપનીમાં જ્યારે જોડાય છે ત્યારે એક નવી જ કંપનીની સ્થાપના થાય છે. તો જે અસ્તિત્વ ગુમાવે, 2 કંપનીમાંથી જે કંપની અસ્તિત્વ ગુમાવે એના સભ્યોના નામ સભ્યપત્રકમાંથી નીકળી જાય, પછી ભલે એ નવી સ્થપાયેલી કંપનીમાં જોઈન્ટ થાય તો એનું નામ ઉમેરાય તો એ નવી કંપનીના સભ્ય બને છે, પણ જે અસ્તિત્વ ગુમાવેલું છે એ કંપનીના સભ્યપદનો શું આવે છે? અંત આવે છે. તો આ થયું સભ્યપદના અંતના સંજોગો. જેમ મેળવવાની રીત હતી એમ એના અંત છે. આ પાઠના મોસ્ટ ટાઈમથી 3 પ્રશ્નો, કયા 3 પ્રશ્ન? તો તમારે લખવા હોય તો લખી શકો છો, અને નહીતર પાઠની સમજૂતી વ્યવસ્થિત મેળવી હોય તો લખવાની જરૂર નથી. કોઈ પણ ગમે ત્યારે વ્યક્તિને, કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે સભ્યપદમાં કેટલા પ્રશ્ન છે, તો 3 જ પ્રશ્ન છે. સભ્યપદની વ્યાખ્યા આપી સભ્યપદ કોણ મેળવી શકે? તો કે જીવન વ્યક્તિ, પેઢીના ભાગીદારો, હિન્દુ અવિભક્ત, કુટુંબ, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ. પછી 6ઠો પોઈન્ટ હતો તો કે સંયુક્ત શેર ધારણ કરનાર, 7મું કંપની અને 8મું અન્ય સંસ્થા. આ એક પ્રશ્ન થયો કે સભ્યપદની વ્યાખ્યા આપી સભ્યપદ કોણ મેળવી શકે. બીજો પ્રશ્ન છે સભ્યપદની વ્યાખ્યા આપી સભ્યપદ મેળવવાની રીત, તો કે આવેદન પત્રમાં સહી કરીને, શેરની ફાળવણી દ્વારા, શેરની ફેરબદલી દ્વારા, શેરનું કાયદાકીય હસ્તાંતરણ દ્વારા, અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા, સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને, ત્યાગપત્રનો ઉપયોગ કરીને, રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારણ કરીને, સ્વેટ ઇક્વિટી શેર દ્વારા એ સભ્યપદ મેળવી શકાય. અને ત્રીજો પ્રશ્ન જે આપણે આજે ભણ્યા કે શેર સભ્યનો અંત
લાવવાની રીતો જણાવો અથવા સભ્યના અંતના સંજોગો જણાવો. તો શેર ફેરબદલી દ્વારા, કાયદાકીય હસ્તાંતરણ દ્વારા, શેર જપ્તી દ્વારા, શેર લિયનના હકનો ઉપયોગ કરી લેણી વસૂલ કરે, લેણું વસૂલ કરે ત્યારે સભ્યપદ ગુમાય, રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે, શેર વેચણી રદ કરાવે ત્યારે, કંપની સમેટી લેવામાં આવે ત્યારે, કંપનીનું સંયોજન કે જોડાણ થાય ત્યારે. આ પાઠના મોસ્ટ ત્રણ આઈએમપી પ્રશ્ન. આજે હોમવર્કમાં તમારે આ ત્રણે ત્રણ પ્રશ્ન માત્ર મુદ્દા લખવાના છે. ફરીવાર ત્રણે ત્રણ પ્રશ્ન ક્યાં? તો કે સભ્યપદ કોણ મેળવી શકે, બીજું સભ્યપદની વ્યાખ્યા આપી અને સભ્યપદ મેળવવાની રીતના મુદ્દા, અને ત્રીજું સભ્યપદની વ્યાખ્યા આપી સભ્યપદનો અંત લાવવાની રીતો અથવા અંતના સંજોગો. ત્રણ પ્રશ્ન, ત્રણે ત્રણ પ્રશ્ન મુદ્દા વાળા છે. ખાસ દરેક વિદ્યાર્થી માત્ર મુદ્દા લખવાના છે એ આપણે પાકા કરી અને મોઢે લખવાની બધાએ ટ્રાય કરવાની છે. ખાસ ત્રણ પ્રશ્ન છે, ત્રણે ત્રણ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. ત્રણ માંથી બે પ્રશ્ન તો હોય જ છે, એક વિભાગ સી માં અને એક વિભાગ ડી માં. એટલે ત્રણ પ્રશ્ન પાકા કરો અને રોકડા માર્ક છે સાત, તો કવર કરી શકો છો તમે. એટલે ખાસ સભ્યપદ કોણ મેળવી શકે ના આઠ મુદ્દા, સભ્યપદ મેળવવાની રીતના નવ મુદ્દા અને સભ્યપદના અંત લાવવાની રીતના આઠ મુદ્દા, જે તમારે આજે માત્ર મુદ્દા એક જ વાર પણ કેવી રીતે મૌખિક ટ્રાય મોઢે લખવાની ટ્રાય કરવાની છે ટેક્સ્ટ બુકમાં જોયા વગર. દરેક વિદ્યાર્થીએ આજે આ મુદ્દા જ લખવાના રહેશે. નમસ્કાર. જય હિન્દ. વંદે માતરમ.